વંદે ગુજરાતની શરૂઆત સીએમના હસ્તે અમદાવાદથી થવા જઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર, માં ન્યૂઝ લાઈવ ગુજરાત. આજે વંદે ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ ખાતેથી આ શરૂઆત થવા જઈ રહ્યું છે. આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખૂબ મોટા પાયે ગુજરાતના સૌ નાગરિકો સાથે આ વંદે ગુજરાતની ગૌરવ યાત્રાની શરૂઆત થઈ રહી છે. વંદે ગુજરાત તમામ લોકોના મનમાં સર્વપ્રથમ પ્રશ્ન કે વંદે ગુજરાત, આ વંદે ગુજરાત એટલે ગુજરાતના સૌ નાગરિકોના મનમાં જે ગુજરાત પ્રત્યે જે ભાવના છે, ગુજરાત પ્રત્યે જે આસ્થા છે, અને સૌ ગુજરાતીઓએ મળીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે 2022 થી 2022ની આ યાત્રા કે જેમાં ગુજરાતે એક પછી એક નવી ઊંચાઈ સેર કરતા ગયા, વિકાસમાં દર વર્ષે આપણે આગળ વધતા ગયા, એટલે કે સૌ ગુજરાતીઓએ ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે મળીને જે પ્રકારે વિકાસની ગાથા લખી છે, એ વિકાસને અને એ ગુજરાતીઓને વંદન, એટલે કે આ વંદે ગુજરાતનો આ જે યાત્રા છે અને જે પ્રકારે ગુજરાતભરમાં લોકો અલગ અલગ જિલ્લાઓમાં મહાનગરમાં જે ઉત્સાહથી ભારતીય જનતા પાર્ટીની સરકારને અભિનંદન અને આભાર માની રહ્યો છે, કારણ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિક એક સિક્કાના બે પ્યાલું, એક અલગ જ સંબંધ ધરાવતો, દુનિયાનો એમ કહેવાય છે કે સૌથી ગાઢ સંબંધ એ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકોનો છે, અને આ 20 વર્ષના સંબંધનું આ વંદે ગુજરાતની ગૌરવ યાત્રાની આજે શરૂઆત આદરણીય મુખ્યમંત્રી શ્રી કરાવવા જઈ રહ્યા છે. પાસે નથી કાર્યકર્તા, નથી નેતા. રઘુ શર્મા શું કહે છે એમની વાત કોંગ્રેસના લોકો નથી સાંભળતા, એનો જવાબ આપવાનો કેટલો મહત્વ છે? અશ્વિ, આ જે યાત્રા છે, આપને લાગે છે કે ચૂંટણીના સમયમાં, કેમ કે હવે ગણતરીના મહિના બાકી છે, તો ચૂંટણીમાં આ યાત્રાની કોઈ અસર થશે? આ તો ગુજરાતની જનતા અને ગુજરાતની સરકાર બેઉએ એક જોડી તરીકે ગુજરાતના વિકાસની યાત્રા છે અને ગુજરાતના લોકોની ભાવનાની યાત્રા છે, ગુજરાતના લોકોની આસ્થા એટલે ગુજરાતનો વિકાસ. એટલે વંદે ગુજરાત એ કોઈ પોલિટિકલ કાર્યક્રમ નથી, વંદે ગુજરાત એટલે ગુજરાતની, આ કહીએ ને તો ગુજરાતના વિકાસની ગાથા છે, અને આ વિકાસની ગાથા સૌ ગુજરાતીઓ સાથે મળીને ગાઈ રહ્યા છે.